પેશનની વાત સાંભળ્યા પછી બધાના મનમાં થઈ જાય કે આપણે પણ ગૂગલ જેવું કરી જ નાખવું છે. હવે આપણે જોજો આવનાર વર્ષોમાં આપણી એપલ હશે, એપલની લારી હશે તારે. એપલ એમ થાય છે, ગૂગલ એમ થાય છે. હું તો ફેરારી ફેરવીશ, લેમ્બર્ગિની, આ બધી ગાડીઓ હશે. મુકેશ અંબાણી જેવો આપણો બંગલો હશે. વાતો કરવાથી કે મુકેશ અંબાણીના ફોટા રાખવાથી અંબાણી થવાતું નથી, લખવાથી, બોલવાથી, સાંભળવાથી નહીં. અને આ ઉંમરમાં બધાને છે ને ઓછી મહેનતે તરત પૈસાદાર થઈ જવું છે. વ્હાઇટ કોલર જોબ જોઈએ છે પણ મહેનત કરવી પડે. યુ હેવ ટુ પે ધ પ્રાઇઝ ફોર ધ પ્રેસિયસ થિંગ, તમારે કિંમત ચૂકવવી પડે. એક યુવક પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યો અને કે સ્વામીજી આશીર્વાદ આપો, મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે. સ્વામીજીએ પૂછ્યું કે તમે કયા પાણીથી નાવ થો? તો કે ઉનાળામાં પણ ગરમ. તો કે ગિરનાર ચડી આવો. ઉનાળામાં પણ જે ગરમ પાણીથી નાતો હોય એને એવરેસ્ટનો સંકલ્પ ન કરાય. સાહસ સાથે શ્રમ કર્યા વગર કોઈના સંકલ્પો ફળ્યા નથી ને ફળવાના નથી. મેસનર, હી વોઝ એ કિંગ ઓફ હિમાલયાઝ. 1970માં એણે સંકલ્પ કર્યો કે દુનિયામાં 8000 મીટર ઊંચા 14 પર્વતો છે, એ બધા મારે સર કરવા છે. 1986 સુધીમાં ઓક્સિજન વગર સર કરી દીધું, ઓક્સિજન વગર સર કર્યું. પણ પ્રેક્ટિસ કરી કરતો હતો. એવરેસ્ટ ચડતા પહેલા એક હાથ ઉપર પાઇપે એક હાથ આમ લટકાવી રાખે, પહેલા બે હાથે લટકી રહે, પછી એક હાથે, એક આંગળીએ પાઇપ ઉપર 3 કલાક લટકી રહે. પ્રશ્ન પૂછ્યો કે એક આંગળીએ કેમ લટકી રહો છો 3-3 કલાક? એ કે માઉન્ટ એવરેસ્ટ ચડતા મારો પગ સ્લીપ થયો અને એ સમયે એક રોપ મારા હાથમાં આવી ગયું, તો મારે કદાચ કોઈ બીજી હેલ્પ આવે ત્યાં સુધી 3-3 કલાક મારા બોડીને મારે સસ્ટેઇન તો કરવું પડશે ને. સો હી વોઝ ડુઈંગ ધ પ્રેક્ટિસ. વોલ્ટ ડિઝની, ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન ડુ ઇટ. પણ ખાલી એ વાક્ય નથી બોલ્યા, સાંભળજો વોલ્ટ ડિઝનીની વાત. છાપા નાખવાનું કામ કર્યું, એમાં પણ સરખું કમાયા નહીં. દવાની દુકાનમાં કામ કર્યું, પોસ્ટમાં નોકરી કરી, સિગ્નલ પાસે, ટ્રાફિક સિગ્નલ પાસે ગેટમેન બન્યા, ડ્રાઈવર થયા, ફિલ્મમાં પણ ખોટ ગઈ. ચણા ખાઈને કેટલાક દિવસ વોલ્ટ ડિઝની રહેતા હતા. યુનિવર્સલને MGM સ્ટુડિયોમાં પણ કામ ન મળ્યું, પણ નક્કી કર્યું, તું પેશન હતું ને પ્રેક્ટિસમાં ફેરવી હતી. એને ડિઝની વર્લ્ડ ઊભું કર્યું. અહીંયા બેઠેલા મોટાભાગના સંતો અમે ડિઝની વર્લ્ડ જઈ રહ્યા છે. હવે સાંભળજો, ઓર્લાન્ડોમાં જે ડિઝની વર્લ્ડ આવ્યું છે ને, 27,000 એકરમાં છે. 27,000 એકરમાં ડિઝની વર્લ્ડ છે અને એનો સ્ટાફ છે 74,000 સ્ટાફ. ડ્રેસ વાળો એન્ટરટેઇન કરનારો સ્ટાફ, બાકીના બધા ક્લેરિકલ સ્ટાફ તો 2.25 લાખ છે. 22 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે વોલ્ટ ડિઝનીને, 22 ઓસ્કાર એવોર્ડ એની ફિલ્મોને. થઈ શકે છે, પણ ક્યારે? હવે જેને અંગ્રેજી આવડતું એ ધ્યાનથી વાક્ય સાંભળજો. ધ હાઇટ્સ બાય ગ્રેટ મેન રીચ એન્ડ કેપ્ટ વેર નોટ એટેઇન્ડ બાય સડન ફ્લાઇટ, બટ વાઇલ ધેર કમ્પેનિયન સ્લેપ્ટ દે વેર ટોઇલિંગ અપવર્ડ ઇન ધ મિડ નાઇટ. સફળતા એને મળે છે જ્યારે એના બીજા મિત્રો નસકોરા બોલાવતા હોય ને ત્યારે નકશા દોરતા હોય છે, ત્યારે સફળતા મળે છે. હર્ષ મજેટી, સ્વીગીના માલિક, ઝોમેટો, સ્વીગી આ બધું છે એના માલિક. શરૂ કર્યા પછી 6 મહિના તો જાતે ડિલિવરી બોય તરીકે સર્વિસ કરી છે હર્ષ મજેટીએ. 200 જગ્યાએ જાતે ફૂડ આપવા માટે જતા હતા ત્યારે આ લેવલ સુધી પહોંચી શક્યા છે. આજે મારે આપણી વચ્ચેના છે એવા એક યુવાનનો પરિચય આપને કરાવવો છે. નામ છે એનું યશ ગોધાણી. વિનંતી કરું છું રોસ્ટમ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણી વચ્ચે પણ યુવાનો છે જે પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેમણે 12th કોમર્સની અંદર ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું અને 5 વર્ષમાં સિંગલ એટેમ્પ્ટથી CA કમ્પ્લીટ કર્યું છે. 5 વર્ષમાં 20,000 કલાક એમણે વાંચ્યું છે. CAની સાથે સાથે BCOM, MCOM, ડિસ્ટિંક્શન સાથે MS યુનિવર્સિટીમાંથી પ્રથમ ક્રમાંકે આવીને પૂરું કર્યું છે. એને 8.5 લાખ પગારની જોબની ઓફર મળી ગઈ છે. હજુ તો CA પાસ આઉટ થયો છે, 8.5 લાખના પગારની ઓફર મળી ચૂકી છે. પણ એને નક્કી કર્યું છે કે આટલો પગાર ઇનફ નથી, મારે હજુ આગળ ભણવું છે.
અને એક્ચ્યુરી સાયન્સનો અભ્યાસ કરવા માટે એડમિશન લઈ લીધું છે. એક્ચ્યુરી સાયન્સ સીએ કરતા પણ વધારે અઘરું છે, પણ એને કરી બતાવવું છે. યશ, તમને પ્રશ્ન છે કે સીએની એક્ઝામ તો અઘરી છે, સીએ થી તો ભલભલા બીએ, ભણેલા બીએ, નોકરીવાળા બીએ, ધંધાવાળા બીએ, એ સીએમાં પહેલા એટેમ્પ્ટમાં ક્લિયર કરવા માટે તમે કેટલી ને કેવી મહેનત કરી હતી. અહીંયા ઘણા બધાના સંકલ્પ છે કે સીએ કરવું છે, એની વાત ટૂંકમાં જણાવવા વિનંતી. જય સ્વામિનારાયણ સ્વામી. સુરતની જેમ તપવું હોય, સુરતની જેમ ચમકવું હોય તો પહેલાં તેની જેમ તપવું પડે. તેવી જ રીતના આપણે જો મોટી ડિગ્રી હાંસલ કરવી હોય તો સૌ પ્રથમ તો આપણે એની પાછળ પુરુષાર્થ અને પ્રેક્ટિસ કરવું પડે. મેં અકલાત્રા છાતરાઈમાં રહીને મારો 5 વર્ષમાં સીએનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ 5 વર્ષ દરમિયાન મારે સતત 12 થી 15 કલાક વાંચવું પડ્યું અને પ્રેક્ટિસ કરવું પડ્યું. માત્ર પ્રેક્ટિસનું કોઈ સ્થાન જ નથી આમાં. પ્રેક્ટિસ અને હાર્ડવર્ક નહીં, પરંતુ કોન્સ્ટન્ટ હાર્ડવર્ક અને પ્રેક્ટિસ કરવી પડે, કન્સિસ્ટન્સી રાખવી પડે. જેમ કે મારે આ દરમિયાન હું ફક્ત 6 થી 6.5 કલાક જ સૂતો, અને જ્યારે મારે એક્ઝામ આવતી ત્યારે મારું સુવાનું 3 થી 4 કલાક જ થઈ જતું. કારણ કે સીએનો એટલો મોટો કોર્સ રહેતો કે એક્ઝામને એક દિવસ પહેલાં એને રિવાઇઝ કરવું એ બહુ જ મોટી ચેલેન્જ બની જતી. તો આ 5 વર્ષ દરમિયાન હું ફક્ત ઘરે 1 જ મહિનો ગયો હતો, તે પણ કોઈ તહેવાર કે રક્ષાબંધન પણ મેં ઉજવી નહોતી. હું સાદો એક ઓલો આપણે શું કહે કીપેડવાળો જ મોબાઈલ યુઝ કરતો, સેમસંગ ગુરુ. મેં એન્ડ્રોઈડ પણ યુઝ કર્યો નથી. મારો સંકલ્પ હતો કે સીએની ફાઇનલની એક્ઝામ ના દઈ દઉં ત્યાં સુધી મારે એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ જ નથી કરવો. ખૂબ અભિનંદન, તાળીઓથી વધાવીએ. સીએ ફાઇનલની એક્ઝામ દેતા પહેલાં 3 વર્ષની આર્ટિકલશીપ કરવી પડતી હોય છે. તો આ દરમિયાન જ્યારે મારે આર્ટિકલશીપ શરૂ થઈ, સ્ટાર્ટિંગનો 1 મહિનો જે હતો તેમાં ખૂબ ભીડો પડ્યો. કારણ કે અઠવાડિયામાં 2 થી 3 દિવસ તો એવા રહેતા કે આમ ભોજન સ્કીપ કરી દેવું પડતું રાતનું. કારણ કે શેડ્યુલ એટલું ટાઈટ રહેતું કે સવારના 7 થી 10ના ક્લાસીસ હોય, 10 થી 5ની આર્ટિકલશીપ હોય, પછી 6 થી 9 તમે પાછા ક્લાસીસમાં જાઓ તો છાત્રાલય પહોંચતા પહોંચતા 10 વાગી જતા, તો સિંગ ખાઈને અને પાણી પીને પણ સૂઈ જવું પડતું. તો આ સ્વામી, પણ આટલા ટાઈટ શેડ્યુલમાં પણ મેં ક્યારેય સવારની આરતી અને આ આપણે મંદિર દર્શન કદી ચૂક્યો નથી. એમ ભગવાનને તો હંમેશા સાથે જ રાખવાના, કારણ કે આપણને બળ, બુદ્ધિ, શક્તિ અને પ્રેરણા ભગવાનમાંથી જ મળતી રહે છે. અને પ્રેક્ટિસ તો ખૂબ જ કરવાની. અશક્ય કાર્ય હોય તે આપણને અઘરું લાગે, અને અઘરું કાર્ય જ શક્ય બને છે માત્ર અને માત્ર પ્રેક્ટિસ દ્વારા જ. બ્રુસલી એકવાર કહ્યું હતું કે આઈ ડુ નોટ ફિયર અ મેન હુ નોઝ 1000 મૂવ્સ, બટ આઈ ફિયર અ મેન હુ હેઝ પ્રેક્ટિસ 1000 મૂવ્સ, 1 મૂવ 1000 ટાઈમ્સ. ગ્રેટ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર યશ ગોધાણીનો. કેવી પરિસ્થિતિમાં સીએ કર્યું છે, આપણે પણ કરી શકીએ જો પ્રેક્ટિસ કરીએ તો. ડ્રીમ ઓલવેઝ સ્ટાર્ટ્સ ફ્રોમ વિધિન, તમારી અંદરથી સપના સાકાર થાય છે જો પ્રેક્ટિસ કરીએ તો.